નડિયાદની ઘટના બાદ તંત્ર દોડતું ઊંઝા શહેરમાં આવેલ ગોકુલ ડેરી પાર્લરમાંથી શંકાસ્પદ આયુર્વેદિક એકસો એકવીસ બોટલ સિરપનો જથ્થો ઝડપાયો નડિયાદ પંથકમાં આયુર્વેદિક સિરપ પીવાને કારણે થયેલ શંકાસ્પદ મોતને લઈને મહેસાણા એલસીબી એસઓજી અને ઉંઝા પોલીસ દ્વારા શહેરમાં આવેલ વિવિધ પાર્લર પર તપાસ હાથ ધરી હતી જેમાં જય વિજય સોસાયટી રોડ ઉપર આવેલ ગોકુલ પાર્લરમાંથી કુલ એકસો એકવીસ બોટલ સિરપ કિંમત રૂપિયા સોળ હજાર છસોના મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહેસાણા જિલ્લાની વિવિધ પોલીસ એજન્સીઓ દ્વારા ઉંઝા શહેરમાં આવેલ વિવિધ પાર્લર મેડિકલ સ્ટોર પર તપાસ હાથ ધરાઈ હતી જેમાં પોલીસને ખાનગી વાતમી મળેલ કે ઉંઝા જય વિજય સોસાયટી રોડ ઉપર આવેલ ગોકુલ ડેરી પાર્લરમાં વેચાણ થાય છે જેથી પોલીસે સદર સ્થળે તપાસ હાથ ધરી હતી જ્યાં દુકાન પર નરપતસિંહ ઉર્ફે પવન ભુરસિંહ રાજપૂત ચૌહાણ ઉમરવરસ બાવીસ રહેવાસી ગજાનંદ બેંગ્લોજ પટેલ ચોક ઉંઝા મૂળ રહેવાસી દોલપુર તાલુકો દેવગઢ જિલ્લો રાજસબંધવાળો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સદર સ્થળે ચેક કરતા ત્રણ પુઠ્ઠાઓ ખોકાઓમાં અલગ અલગ કંપનીનો સિરપ મળી આવ્યો હતો જે એકસો એકવીસ બોટલ કિંમત રૂપિયા સોળ હજાર છસોને ઝડપી લીધો હતો આ બનાવ સંદર્ભે ઉંઝા પોલીસે હાલ જાણવા જોગ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉંઝા પોલીસ ટીમ દ્વારા પણ ઉંઝા શહેરના વિવિધ પાર્લર દુકાનો સહિતના સ્થળોએ સઘન તપાસ હાથ ધરી છે